નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું શિવાની આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે ઈરાનની ટ્રોફી. હવે સૌને પ્રશ્ન થતો હશે કે ઈરાનની ટ્રોફી એટલે શું, કે જેના વિશે તો આપણા એક્સપર્ટ જે છે તે આપણને વિસ્તારપૂર્વક સમજાવશે. પરંતુ જો હું ટૂંકમાં પરિચય આપું તો આ જે મેચ છે, આ મેચમાં જે તમામ ક્રિકેટરો છે તેમને ચકાસવાનો આ સૌથી મહત્વપૂર્ણ મેચ છે. અને ઈરાની જે કહી શકીએ કે ઈરાની ટ્રોફી કે જેમાં જે ખેલાડીઓ છે તેની પસંદગી રેસ્ટ ઓફ ઇન્ડિયામાંથી કરવામાં આવતી હશે. જે સામેની ટીમ એટલે કે રણજી ટ્રોફીમાં વિજેતા બનેલ 2023માં જે મુંબઈની ટીમ વિજેતા બની તેની સામે ટકરાશે. એટલે કહી શકીએ કે ચોક્કસપણે આ ઈરાની ટ્રોફી ખૂબ જ રોમાંચક, ખૂબ જ ધમાકેદાર રહેશે. કારણ કે તેમાં ખેલાડીઓને ચકાસવાનો મોકો મળશે, કયા ખેલાડી મેદાન ઉપર પોતાનું કહી શકીએ કે વર્ચસ્વ દબાવીને રાખે છે અને કયા ખેલાડી ડિસિઝન મેકિંગમાં પાવરફુલ માનવામાં આવે છે તેના વિશે પણ વાત કરીશું. અને જે ઈરાની ટ્રોફી છે તેનું કેટલું મહત્વ છે તેના વિશે પણ આજના વિશેષ ચર્ચામાં ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ પૂર્ણ થઈ, દુલીપ ટ્રોફી ચેમ્પિયનશિપ પૂરી થઈ. હવે ઈરાની ટ્રોફીની મેચ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે. મહત્વના ખેલાડીઓ ટેસ્ટ મેચમાં વ્યસ્ત હોવાને કારણે નવા ખેલાડીઓને તક મળી છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં 15 સભ્યોની ટીમ જાહેર કરાઈ છે. દુલીપ ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયા સીનો કેપ્ટન હતો, જેની 3 મેચોમાં 1માં જીત અને 1માં હાર અને 1 મેચ ડ્રો થઈ હતી. સદીવીર ઈશાન કિશનને પણ આ ટીમમાં તક આપવામાં આવી છે. ઈરાની કપ 2024માં રેસ્ટ ઓફ ઇન્ડિયાનો સામનો 2023ની રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈ સામે થશે. આ મેચ 1-5 ઓક્ટોબર દરમિયાન લખનૌના એકાના સ્ટેડિયમમાં થશે. રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમમાં જુરેલ અને યશ દયાલનો પણ સમાવેશ કરાયો છે, જે અત્યારે ઇન્ડિયન ટીમ સાથે ટેસ્ટ મેચ માટે જોડાયેલ છે. જો કે તેમણે ઈરાની ટ્રોફી માટે ફ્રી કરી શકાય છે. મુંબઈએ અનુભવી અજિંક્ય રહાણેને ટીમની કેપ્ટનશીપ સોંપી છે. મુંબઈએ વિદર્ભને હરાવીને 42મી વાર રણજી ટ્રોફી જીતી હતી. રેસ્ટ ઓફ ઇન્ડિયાએ 2022-23માં રણજી ટ્રોફી જીતનાર સૌરાષ્ટ્રને 175 રનથી હરાવ્યું હતું. રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમમાં ઘણા ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમ કે ઈશાન કિશન, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, જ્યારે મુંબઈની ટીમમાં રહાને ઉપરાંત ભારતીય ખેલાડી પૃથ્વી શો, શ્રેયસ આયર, શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. તો ઈરાની ટ્રોફી વિશે વાત કરીશું કે ઈરાની ટ્રોફી શું છે, તેનું મહત્વ શું છે અને આ મેચ કેટલી રોમાંચક હશે. અશોકજી, આપણે વાત કરીએ તો ટેસ્ટ મેચની જે શ્રેણી છે તે ટેસ્ટ શ્રેણી અત્યારે રમાઈ રહી છે. દુલીપ ટ્રોફી જે છે હમણાં જ પૂર્ણ થઈ છે, ત્યારે ઈરાની ટ્રોફી હવે આવી છે. કહી શકીએ કે ક્રિકેટરોને જે ખેલાડીઓ છે તેમને સતત ચકાસવાનો આ એક મહત્વપૂર્ણ મેચ છે. વેલ, ધેર આર ટુ થિંગ્સ. એક છે ડોમેસ્ટિક ક્રિકેટ, છે બીજો છે ઇન્ટરનેશનલ ક્રિકેટ. એટલે ઘણીવાર એવું બને છે કે ડોમેસ્ટિક ક્રિકેટના કાર્યક્રમમાં, એટલે કે એની જે સાયકલ ચાલતી હોય એમાં ઇન્ટરનેશનલ મેચો પણ આવી જાય છે. અને ઇન્ટરનેશનલ મેચો જ્યારે આવી જાય ત્યારે એક વસ્તુ બહુ મહત્ત્વની એ થાય છે કે તમારો એક સેટ ઓફ પ્લેયર્સ ત્યાં જતા રહે છે. 15 એકદમ બેસ્ટ પ્લેયર્સ જે છે એ ભારતની ટીમમાં જતા રહે છે. નોર્મલી એ લોકો જ્યારે નથી રમતા હોતા તો આપણને ઘણીવાર એવા બધા ખેલાડીઓ, દિગ્ગજ ખેલાડીઓ આમાં જોવા મળે. પણ જ્યારે એ ખેલાડીઓ નેશનલ ડ્યુટી ઉપર હોય તો ત્યાર પછીના સેટ ઓફ પ્લેયર્સ આપણને જોવા મળે. ઈરાની ટ્રોફી 1960થી રમાય છે. ઈરાનીના નામે રમાય છે, મિસ્ટર ઈરાનીના નામે, કે જે ઘણા બધા લાંબા સમય સુધી ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. પણ ખાસ કરીને શા માટે એક જ મેચ? તો આ એક મેચ, એક ડોમેસ્ટિક ક્રિકેટની એક જે વર્ષોથી ચાલતી આવતી મેચ છે. ઇટ્સ નોટ કે ઈરાની ટ્રોફી એટલે એવું નથી કે ભાઈ ચલો કોઈ, પણ એક ટોર્નામેન્ટ જ છે. બટ ઇટ ઇઝ વન મેચ ટોર્નામેન્ટ, એટલે એને ઈરાની કપ નામ આપવામાં આવ્યું છે, ઈરાની ટ્રોફી નામ આપવામાં આવ્યું છે. આનું જે મુખ્ય પાસું છે અથવા તો જે મહત્વનું એ છે, યુ ગેટ ધ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ ઓફ ઇન્ડિયા ઇન ધીસ પર્ટિક્યુલર મેચ. શા માટે તમને વિશ્વના શ્રેષ્ઠ, અરે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ આમાં કેમ જોવા મળે છે? ધેર આર રીઝન્સ.
બિકોઝ ભારતની ડોમેસ્ટિક ક્રિકેટની અંદર રણજી ટ્રોફીનું મહત્ત્વ એ કોઈ ટેસ્ટ મેચ કરતાં ઓછું નથી એમ કહી શકાય. ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે જોઈતા ખેલાડીઓ રણજી ટ્રોફી પૂરા પાડે છે. ત્યાર પછી એક ઝોનલ સિસ્ટમ રમાય, એ ઝોનલ સિસ્ટમમાં આપણે જોયું કે દુલીપ ટ્રોફી રમાઈ, અને ત્યાર પછી એનાથી પણ ઉપર એ આઈરાની ટ્રોફી છે. એટલે કે જે રણજી ટ્રોફીના બેસ્ટ પ્લેયર્સ હોય, કારણ કે ચેમ્પિયન તો એક જ ટીમ થવાની છે, તો અત્યારે ધારો કે ચેમ્પિયન ટીમ મુંબઈ છે, તો મુંબઈની અંદર એટલા જબરજસ્ત ખેલાડીઓ છે કે જે રણજી ટ્રોફી ફાઇનલમાં રમ્યા હતા. હવે જે ભારતના ખેલાડીઓ ભારત માટે રમવા ગયા છે એ ખેલાડીઓને આપણે આમાંથી બાદ કરવા પડે, તો હવે બાકીના જે ખેલાડીઓ છે એ સમગ્ર ભારતમાંથી રણજી ટ્રોફી રમી ચૂકેલા, અથવા તો રિસન્ટ પાસમાં જે કોઈ રણજી ટ્રોફી, કોઈ રનર્સ અપ ટીમ હોય, કોઈ બે મેચોમાં આઉટ થયું હોય, મીન્સ કે ઓછામાં ઓછું જીત્યું હોય, એ બધામાંથી બેસ્ટ પ્લેયર્સને સિલેક્ટ કરવામાં આવે, જેના રન્સ વધારે હોય, જેના વિકેટ્સ વધારે હોય, જેની કેપ્ટનશીપમાં સારું પ્રદર્શન કર્યું હોય, એ બધા સેટ ઓફ પ્લેયર્સને બનાવીને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ બનાવવામાં આવે છે. એટલે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ બહુ મહત્ત્વની છે. ત્યાં એક ખેલાડી કર્ણાટકનો બી હોઈ શકે, બીજો દિલ્હીનો પણ હોઈ શકે, ત્રીજો ગુજરાતનો પણ હોઈ શકે, ચોથો સૌરાષ્ટ્રનો પણ હોઈ શકે, કોઈ પણ આવી શકે. જ્યારે રણજી ટ્રોફી ચેમ્પિયન એ એક જ ટીમ તમને મળે, ઓન્લી વન ટીમ યુ ગેટ, અને દેટ ટીમ ઇઝ પ્લેઇંગ અગેન્સ્ટ રેસ્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના રણજી ટ્રોફી ચેમ્પિયન સિવાયના તમામે તમામ ખેલાડીઓમાંથી પસંદ કરેલા 11 ખેલાડીઓ, ચુનંદા ખેલાડીઓ 15 ખેલાડીઓ એ આ રમે છે. આ વખતે એ વસ્તુ ચોક્કસ સારી છે કે ભાઈ, કારણ કે ઘણા બધા ખેલાડીઓ નેશનલ ડ્યુટીમાં છે, એટલે બાકીના જે ખેલાડીઓ છે એમને એક તક મળી છે. તક એટલા માટે મળી છે કે બીકોઝ દે આર નોટ દેર, એમાંના ઘણા બધા ખેલાડીઓ સિલેક્ટ થઈ ગયા હોત તો કદાચ એ લોકોને રમવા ના મળ્યું હોત. દુલીપ ટ્રોફીમાં પણ ઘણા ખેલાડીઓ રમવાના હતા, અલ્ટિમેટલી દે કુડન્ટ પ્લે. તો આ જે પરિસ્થિતિને કારણે જે જગ્યા પડી, એ જગ્યામાં આ ખેલાડીઓને એ કરવામાં આવે. એટલે અહીંયા એવું કહી શકાય કે ભારતના ફ્યુચર, ભવિષ્યના ખેલાડીઓ એ ઈરાની ટ્રોફી રમશે. પહેલી આપણે વાત કરી રણજી ટ્રોફીની, એમાંથી ખેલાડી ચડાય, ત્યાર પછી ઝોનલ સિસ્ટમમાં આવે, દુલીપ ટ્રોફીમાં આવે, ત્યાર પછી બી ચડાય, અને એમાંથી જે 11 જણાની ટીમ બને, 15 જણાના જે સિલેક્શન થાય, એ સિલેક્શન એ રણજી ટ્રોફી ચેમ્પિયન સાથે રમે. આ આખી આની આની જે કહેવાય કે ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ વિચ ઇઝ બિંગ કન્ડક્ટેડ બાય BCCI ઇન ઇન્ડિયા. તમને જાણીને આનંદ થશે કે અન્ય દેશો કરતાં પણ સારું ભારતનું ડોમેસ્ટિક ક્રિકેટ છે. ભારતના ડોમેસ્ટિક ક્રિકેટની અંદર રણજી ટ્રોફી છે, ઈરાની ટ્રોફી છે, દુલીપ ટ્રોફી છે, બાકી ઘણી બધી ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે, વનડે ટુર્નામેન્ટ્સ અલગ રમાય છે, અંડર 19 ટુર્નામેન્ટ્સ રમાય છે. તો આ બધી જ જગ્યાએ ખેલાડીઓને તૈયાર કરવાની એક પ્રોસેસ છે. આ પ્રોસેસના ફળરૂપે આ બધા ખેલાડીઓ તૈયાર થાય. અચ્છા, બીજું એવું કે ભાઈ, આ બધા ખેલાડીઓને રમાડશો ક્યાં તમે? તમે ખેલાડી તો 50, 100, 200 ખેલાડીઓ તમે તૈયાર કર્યા, પણ રમશે ક્યાં? તો જે જુદા જુદા ફોર્મેટ્સની અંદર કે જે ફોર્મેટ્સમાં નેશનલ ડ્યુટીવાળા ખેલાડીઓ ન રમતા હોય, એ જગ્યાએ આ ખેલાડીઓ રમશે. એનો અર્થ એ થયો કે આજથી 2 વર્ષ પછી ભારતીય ટીમમાં રમનાર ખેલાડીઓને તૈયાર કરવાની પ્રોસેસ અત્યારથી શરૂ થઈ છે. કાલે બની શકે રોહિત શર્મા રિટાયર થઈ જાય, વિરાટ કોહલી રિટાયર થઈ જાય, તો આ ખેલાડીઓ રિટાયર થશે તો પછી કોણ? તો અત્યારે આપણી પાસે યુવા ખેલાડીઓમાં કોણ છે? તો આપણે શુભમન ગિલની આપણે વાત કરીએ છીએ, ત્યાર પછી બીજા બે સિનિયર ખેલાડીઓ અશ્વિન અને જાડેજા બી છે, જે આજે નહીં તો બે વર્ષે રિટાયર થશે. તો ભારતીય ટીમમાં ખાલી પડતી જગ્યાઓ માટે એક કોમ્પિટિશન લેવલ આ બધી ડોમેસ્ટિક ક્રિકેટથી શરૂ થાય છે, અથવા તો એસ્ટાબ્લિશ થાય છે, અને એનું આ ફળસ્વરૂપ આ પર્ટિક્યુલર મેચ રમાય છે. ઇટ ઇઝ 2 ટીમ મેચ, 2 ટીમો વચ્ચે મેચ છે, ને એમાં શ્રેષ્ઠ કોણ એ પૂરી ટેસ્ટ મેચની જેમ જ રમાય છે. એટલે મલ્ટી ડે ટુર્નામેન્ટ છે, એટલે એવો કોઈ સવાલ નથી કે ભાઈ તમારે અમુક જ એ છે. એટલે અહીંયા સારામાં સારા ખેલાડીઓ રમે, એની સામે રણજી ટ્રોફીની વિજેતા ટીમ, જે ચેમ્પિયન બનેલી ટીમ હોય. અને તમને જાણીને આનંદ થશે કે મુંબઈ તો 42 વાર ચેમ્પિયન બન્યું છે, એટલે એ તો મજબૂત ટીમ ગણાઈ જ શકાય. તો એટલે એ ખેલાડીઓ સામે તમારે રમવાનું છે, એટલે કે રેસ્ટ ઓફ ઇન્ડિયાને રમવાનું, કે જેમાં યુવા ખેલાડીઓ છે.
જેમાં આપણે વાત કરી કે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનમાં, અભિમન્યુ ઈશ્વરન છે, રિકી ભૂ છે, સાંઈ સુદર્શન છે, શાશ્વત રાવત છે. તો આ બધા ખેલાડીઓ આપણે ડે ટુ ડે સાંભળતા નથી. એમને સ્ટાર બનવાની શરૂઆત અહીંથી થાય છે. એટલે ધીસ ઇઝ અ પ્રોસેસ, અને આ પ્રોસેસ પ્રમાણે જે ખેલાડીઓ ચડાઈને અહીં સુધી આવે છે એમને રમવાની મળતી તક, એનું નામ છે ઈરાની ટ્રોફી. એટલે હું માનું છું કે આનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ જોરદાર છે, અને એની અંદર રમતા ખેલાડીઓ પણ તમને ટોચ ટોચના જોવા મળે છે. જી બિલકુલ અશોકજી, 1960 આ ઈરાની ટ્રોફી રમાતી આવે છે, તો આપે એમ જણાવ્યું કે કઈ રીતે આ ટ્રોફી, તો આનું મહત્વ જણાવશો કે આનું શું મહત્વ છે અને કયા ફોર્મેટમાં આ અને રમવામાં આવે છે? સી, પહેલી વાત તો રેડ બોલ ક્રિકેટ છે, લોંગ ફોર્મેટ ક્રિકેટ છે. હમણાં જેમ વાત કરી કે શા માટે એ અગત્યની છે એ પણ આપણે વાત કરી, તો અહીંયા આગળ એક તો ખેલાડીને જ્યારે લોંગ ફોર્મેટ અથવા 5 દિવસના ફોર્મેટ કે 4 દિવસના ફોર્મેટ જ્યારે રમે છે, રણજી ટ્રોફીમાં 4 દિવસનું ફોર્મેટ હોય છે, તે વખતે એની ચકાસણી થાય છે. એને એ પોતે ખેલાડી કેટલો સક્ષમ છે કે 5 દિવસનું ક્રિકેટ રમી શકે. પહેલી વાત, સી 2020 તમે રમો 3 કલાકમાં તમે નવરા થઈ જાઓ, તમે વન ડે રમો 1 દિવસમાં તમે નવરા થઈ જાઓ. ધીસ ઇઝ ધી ટેસ્ટ ઓફ ટેસ્ટ. એટલે કે તમારી પાસે કેટલો ટેમ્પરામેન્ટ છે, કેટલી એનર્જી છે, કેટલી તમારી એબિલિટી છે, એજિલિટી છે, એ બધી જ વસ્તુ અહીંયા ટેસ્ટ થાય છે. એટલે આજે નાની ટ્રોફીની આપણે જે વાત કરીએ છીએ, ઇટ ઇઝ અ ટેસ્ટિંગ ધીસિંગ ફોર ઓલ ધોઝ પ્લેયર્સ ફોર પાર્ટિસિપેટ. આમાં જે મેં ઘણા નામ કીધા, સાંઈ સુદર્શન, સાત્રાવાલ, દેવદત્ત પડીકલ, રિકી ભોઈ, જુરેલ, આ બધા આપણે આઈપીએલમાં ખેલાડીઓના નામ સાંભળ્યા છે. હવે આઈપીએલની 400 ઓવર રમતો ખેલાડી જ્યારે 5 દિવસનું ક્રિકેટ રમે, તે વખતે એ પોતાની શારીરિક ક્ષમતા કેટલી હદ સુધી મેન્ટેન કરી શકે છે, દેટ ઇઝ રિક્વાયર્ડ. ધોમ ધગતા તાપમાં આ ટુર્નામેન્ટ રમાય તે વખતે તમે કેટલા ફિટ છો, કેટલા સક્ષમ છો, કેટલું ક્રિકેટ તમે એક્ઝર્ટ કરી શકો છો, આઈ થિંક ધીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ દેટ. એટલે એ રીતે જોવા જઈએ તો આમ તો રણજી ટ્રોફીની બધી મેચ એ રીતના ટેસ્ટ છે, એમાં કોઈ અલગ નથી એમાં. પણ ધીસ ઇઝ, કારણ કે આ એક તમે આટલી બધી ટીમોમાંથી 11 જણા આવ્યા છો, આખા ભારતમાંથી તમે 11 જણા છો, અને સામે એક ચેમ્પિયન ટીમ છે, એટલે આ 11. અચ્છા, બીજું ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ ઇઝ કે તમને એકસાથે રમતા શીખવે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે રણજી ટ્રોફી રમ્યા છો, તમારા સ્ટેટ માટે રમો છો, તમે બીજી કોઈ પણ ટુર્નામેન્ટ, ધારો કે આઈપીએલ રમો છો, તમારી ટીમ માટે રમો છો. આ એક ટુર્નામેન્ટ એવી છે કે ભારતના કોઈ પણ ખૂણાનો કોઈ પણ ખેલાડી તમારી સાથે રમતો હોય, તમારો પાર્ટનર બને, તમારી સાથે બોલિંગ નાખે, તમારી સાથે સ્લીપમાં ઊભો રહે, આ બધાની સાથે એક એક સૂત્રતા અને એક મિત્રતા આ આવવી જરૂરી. સ્પોર્ટ્સમેન સ્પિરિટ, તમે બીજા ખેલાડીને કેટલું રિસ્પેક્ટ આપો છો, તમને કેટલું રિસ્પેક્ટ તમે એક્સપેક્ટ કરો છો, આ બધી જ વસ્તુ ત્યાં આગળ જોવા મળે. વોટ ટાઈપ ઓફ ડિસિપ્લિન યુ આર મેન્ટેનિંગ, વોટ ટાઈપ ઓફ ક્રિકેટ યુ આર બ્રિંગિંગ ઇન, કઈ રીતે તમે પાર્ટનરશિપ બનાવો છો, પાર્ટનરશિપ બનાવો છો ત્યારે તમારો અને તમારા પાર્ટનરનો જે અભિગમ છે એ કેવો છે, આ બધી જ વસ્તુ અહીંયા થાય છે. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો મહત્ત્વનું એ રીતે છે, ક્રિકેટની દ્રષ્ટિએ પણ છે. સેકન્ડ મહત્ત્વ આ પણ છે કે તમે અલગ અલગ સ્પોર્ટમાંથી આવેલા ખેલાડીઓ છો, તે છતાંય તમે એક જગ્યાએ ભેગા થઈને રમો છો, અને એ ભેગા થઈને રમવાની ક્ષમતા, એવું માનું છું કે આ પ્રકારના ક્રિકેટથી શરૂ થાય. હજુ અગેન કહેવાનું મન થાય કે રણજી ટ્રોફી તમારા સ્ટેટ માટે જ હોય, તમારા સ્ટેટના ખેલાડીઓ હોય, બહુ તો અમુક ખેલાડી કોઈ ટ્રાન્સફર થઈને આવ્યું હોય ને એ રમતું હોય, પણ આ પર્ટિક્યુલર ખેલાડી કે જ્યાં આગળ તમને આસામમાંથી કોઈ છોકરો રમતો જોવા મળે, ગુજરાતમાંથી કોઈ રમતો જોવા મળે, કોઈ તમિલનાડુમાંથી રમતો હોય, કોઈ જમ્મુ કાશ્મીરમાંથી રમતો હોય, તો આ પ્રકારે એક ટીમ કઈ રીતે બને અને ટીમ સ્પિરિટ કઈ રીતે ડેવલપ થાય એ પણ અહીંયા આગળ એને એક્સપોઝર મળે છે. જી બિલકુલ, રેસ્ટ ઓફ ઇન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને કહી શકીએ કે ગત એડિશનમાં સૌરાષ્ટ્ર સામે ટીમ જીત મેળવી હતી, ત્યારે આ જે ટીમ છે આ ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલી મજબૂત છે આ ટીમ? સી બેઝિકલી આંકડા જોઈએ ને તો આપણે એમ થાય કે 61 વખત રમ્યા, જેમાં 30 જીત્યા છે, 29 હાર્યા છે, એટલે 61 વખત ફાઇનલમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા રમ્યું છે. એનો અર્થ એ થયો કે ભારતભરના ચુનિંદા ખેલાડીઓ સિલેક્ટ કરીને આ ટીમમાં રમાડવામાં આવે છે, પહેલી વાત. બીજી વસ્તુ કે તમારી પાસે મુંબઈ છે, 29 વાર જેમાં 14 વખત જીત્યા છે, પછી તમારી પાસે કર્ણાટક છે, 8માંથી 6 વાર જીત્યા છે,
તો સૌથી મહત્વનો જો એક એક વિરોધી ટીમ હોય, સૌથી ખતરનાક ઓપોનન્ટ હોય, તો એ ખતરનાક ઓપોનન્ટ અત્યાર સુધી રેસ્ટ ઓફ ઇન્ડિયાનો મુંબઈ જ રહ્યો છે. કારણ કે મુંબઈ ચેમ્પિયન પણ એટલી વાર થયું છે, 42 વાર ચેમ્પિયન થયું છે, 43 વાર. એટલે તમે એ રીતે જુઓ તો પણ એનો દબદબો છે. રણજી ટ્રોફીમાં તો એની માસ્ટરી છે જ, એમાં કોઈ સવાલ નથી. બીજું કે આજે તમને ભારતની ટીમમાં અલગ અલગ પ્રદેશોમાંથી આવતા ખેલાડીઓ જોવા મળે છે. એક જમાનો હતો કે 11માંથી 7 કે 8 ખેલાડીઓ માત્ર મુંબઈના જ ભારતીય ટીમમાં રમતા હતા. સુનિલ ગાવસ્કર છે, દિલીપ વેંગસરકર છે, એકનાથ સોલકર છે, ચંદ્રકાંત પંડિત છે. તમે નામ ગણાવો હમણાં તો તમને 8 ખેલાડીઓ 11માંથી રમતા હોય એક ટીમમાં એ જોવા મળ્યું છે. એટલે આ જે પરિસ્થિતિ છે, ડોમિનન્સ કોને કહેવાય, તો હંમેશા એ રહ્યું છે કે ભાઈ મુંબઈ ડોમિનેટ કરે છે. પણ મુંબઈને પણ હારનો સામનો રેસ્ટ ઓફ ઇન્ડિયાથી કરવો પડ્યો છે. કારણ કે ભાઈ રેસ્ટ ઓફ ઇન્ડિયાની જે ટીમ છે એ ટીમ વધારે મજબૂત જોવા મળી છે. એટલે અહીંયા આ એક મહત્ત્વની વસ્તુ તમારે નોંધવી પડે કે ભાઈ તમે ગમે તેટલી સારી ટીમ હોય એ પણ એક પ્રદેશની છે, અને આ જે ટીમ છે આખા ઇન્ડિયામાંથી રમે છે. રેસ્ટ ઓફ ઇન્ડિયા મેક્સિમમ વાર ચેમ્પિયન બન્યું છે, 30 વખત દેવભીને ચેમ્પિયન, 14 વખત મુંબઈ ચેમ્પિયન થયું છે, અને બાકીની ટીમો મેં વાત કરી એ રીતે. તો અહીંયા આગળ ડોમિનન્સ રેસ્ટ ઓફ ઇન્ડિયાનું જ રહ્યું. રેસ્ટ ઓફ ઇન્ડિયાની સામે બાકીની કોઈ ટીમ આવે તેને બહુ તકલીફ પડે. મુંબઈની ટીમ તો જીત ઝેલેવી છે, અને આજની તારીખમાં પણ મુંબઈની ટીમના જે ખેલાડીઓ છે સક્ષમ છે, મજબૂત છે. તમને એપેરન્ટલી એમ લાગે કે હા યાર આ લોકો પાસે અનુભવ તો છે. તો આ વસ્તુ જે છે એ રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ, ડિફેન્ડિંગ ચેમ્પિયન બી છે તમે કહ્યું એ પ્રમાણે, અને આ વખતે પણ. અચ્છા, બીજી એક બહુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે ઈરાની ટ્રોફી રમાડવામાં આવે છે ત્યારે એનો એક બહુ સરસ મજાનો એ છે કે પહેલી ઇનિંગના લીડના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. પહેલું તો આઉટરાઇટ વિક્ટરી મળે તો કોઈ સવાલ નથી, પણ ઘણી વખત એવું બને છે કે આઉટરાઇટ વિક્ટરી નથી મળતી, ડ્રો થાય છે મેચ. ડ્રો થાય તો શું, કોણ ચેમ્પિયન? તો એનું એક એવું એ છે કે ભાઈ પહેલી ઇનિંગમાં જે ટીમે સ્કોર વધારે કર્યો હોય એ ટીમ ચેમ્પિયન બને છે. અચ્છા, આની અસરો શું થાય છે? જે ટોસ જીતે પહેલાં બેટિંગ લે, બેટિંગ લઈને મોટો સ્કોર મૂકે અથવા મોટો સ્કોર મૂકવાની કોશિશ કરે અને સામેની ટીમને દબાણમાં લાવે. તો આ એક, એટલે અહીંયા આગળ તમને એક મોટા ફોર્મેટમાં મોટો સ્કોર જોવા મળશે. ઇન્ડિવિડ્યુઅલ સ્કોર તમે બેવડી સદી ફટકારવી હોય, સદી ફટકારવી હોય, પાર્ટનરશિપ કરવી હોય, એવરીથિંગ યુ કેન ડૂ ઇટ. તો આ એક વસ્તુ મહત્ત્વની છે. એની સાથે ટોસ પણ એટલો જ મહત્ત્વનો છે કે ભાઈ ટોસ જીતીને શું કરવું. તો આ એક પરિસ્થિતિ છે, એ આની અંદર એક યુનિક છે કે ભાઈ તમારી પાસે પહેલી ઇનિંગના લીડના આધારે ડ્રો થયેલી મેચમાં વિજેતા નક્કી કરવામાં આવે છે. એકવાર એવું બન્યું હતું 64-65 સમથિંગ એક વર્ષમાં કે જ્યારે 2 ઇનિંગ પૂરી નહોતી થઈ તે વખતે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અધરવાઇઝ જે ટીમની પહેલી ઇનિંગમાં ટોટલ વધારે હોય એ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. બિલકુલ અશોકજી, આપે જણાવ્યું કે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, કેટલી મજબૂત છે, પરંતુ તેની સામે વાત કરીએ તો મુંબઈની ટીમ એટલે કે રણજી ટ્રોફી જીતેલી આ મુંબઈની ટીમ. હવે આ ટીમ કેટલી મજબૂત છે અને આ ટીમના જે ખેલાડીઓ છે તેમનામાં કહી શકે કે કેટલી મજબૂતાઈ છે, કેટલા આ ખેલાડીઓ દમદાર છે, અને સાથે આ મેચ કેટલી રોમાંચક હશે કે જ્યારે મુંબઈ ટકરાશે આ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે? એક તો પહેલી વાત છે કે ફાઇનલ જીતીને આવ્યા છે, એટલે 5 દિવસની મેચ જીતીને રણજી ટ્રોફી ફાઇનલ જીતીને આવેલી ટીમ પહેલી વસ્તુ તો એપેરન્ટલી મજબૂત હોય જ, કારણ કે દેટ ઇઝ ધ બેસ્ટ ટીમ ઓફ ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટ. હવે કયા ખેલાડીઓ છે? તો અજિંક્ય રહાણે જે ભારતની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે, પૃથ્વી શો, શ્રેયસ આયર, શાર્દુલ ઠાકુર, મુશીર ખાન જેણે હમણાં બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું. તો ભારત તરફથી રમી ચૂકેલા ખેલાડીઓ આ ટીમમાં વધારે છે, મીન્સ કે સિનિયર લેવલે આઈ એમ ટોકિંગ અબાઉટ. આ બાજુ તમે જુઓ રેસ્ટ ઓફ ઇન્ડિયામાં. અચ્છા, બીજું આ તો ચેમ્પિયન છે, પણ અહીં આગળ કસોટી છે દરેકે દરેક બેટર્સની કે દે આર પ્લેઇંગ વિથ ધ બેસ્ટ ટીમ. અહીંયા દરેક બેટ્સમેનને હવે કેરિયર બનાવવાની છે કે ભવિષ્યમાં કેવું ક્રિકેટ આગળ કેરી કરવા માગે છે એ એમને આ મેચમાં બતાવવાનું છે. ધારો કે ઋતુરાજ ગાયકવાડની વાત કરો, ફાઇન, ભારત તરફથી રમી ચૂકેલો છે, બધી જ વાત બરાબર છે, પણ કન્સિસ્ટન્સી એના દેખાવમાં લાવી શક્યો નથી 5 દિવસના ફોર્મેટમાં. હી હેઝ બીન મેડ અ કેપ્ટન, ઈશ્વરન છે,
ઈશ્વરન હેઝ બીન ફેન્ટાસ્ટિક. દુલીપ ટ્રોફીમાં પણ સેન્ચુરી એણે ફટકારી, બહુ સરસ રમે, પણ હજુ સુધી એ લોંગ ફોર્મેટમાં ભારતમાં રિપ્લેસ થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી આવ્યો. ત્યારબાદ તમારી પાસે સાંઈ સુદર્શન છે, શાશ્વત છે, દેવદત્ત પડીકર બહુ જ મોટું નામ છે, બટ હી ઇઝ ઓલ્સો નોટ ધેટ ઇફેક્ટિવ ટુ કમ ઇન ટુ ધી ઇન્ડિયન ટીમ. આવી ચૂક્યા છે, પણ કહેવાનો મતલબ કન્સિસ્ટન્સી રાખી શકતા નથી. અચ્છા, ભારતને આ બધા ખેલાડીઓમાંથી શોધવાના છે કે ભવિષ્યમાં કોણ. આ જે મેં કયા ચાર નામો તમને અત્યારે કીધા, મેં ચાર જણા બહાર જશે તો કોણ આવશે, તો એ આ બધા નવોદિતો જે છે, યુવા ખેલાડીઓ છે જે આઈપીએલમાં જોરદાર રમે છે, ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર રમે છે, વન ડે ક્રિકેટમાં જોરદાર રમે, ટી ટ્વેન્ટીમાં જોરદાર રમે છે, એ ખેલાડીઓ ક્યાંક આ ફોર્મેટમાં સારું રમીને એ બીસીસીઆઈના જે પસંદગીકારો છે એમનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાની આ તક છે. આ બાજુ પણ છે, આ બાજુ બાકીના ખેલાડીઓ નવા જ છે એટલે એમને પણ તક છે કે ભાઈ તનુષ કોટિયન છે, શમ્સ મુલાની છે, હાર્દિક તોમર છે, સિદ્ધાંત છે, તો આ બધા ખેલાડીઓ પણ છે. એટલે અહીંયા આગળ એક તો સિનિયર ખેલાડીઓ તો છે જ, સાથે સાથે તમારી પાસે યુવા ખેલાડીઓ પણ અહીંયા છે, અને યુવા ખેલાડીઓ પણ રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે એ સમગ્ર દેશના સારા રમી ચૂકેલા ખેલાડીઓની ટીમ છે. એટલે એ ટીમ હંમેશા બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ હોય અને એ ભારે પડતી હોય છે, બેસ્ટ રેસ્ટ ઓફ ઇન્ડિયા. પણ અહીં જ્યારે મુંબઈની વાત આવે તો મુંબઈની ટીમને વર્ષોથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે. અજિંક્ય રહાણે આ એ કેપ્ટન છે કે ભારતને ઓસ્ટ્રેલિયામાં એક ગબા કરીને સ્થાન છે ત્યાં આગળ જીતાડવામાં હી ઇઝ ઓનલી કેપ્ટન હુ ગોટ ધીસ, એક એની એક સિદ્ધિ મેળવેલી છે કે જ્યાં આગળ ઓસ્ટ્રેલિયાને કોઈ ન હરાવી શકાય એ મેદાન ઉપર. આપણા મુખ્ય કેપ્ટન્સ જે હતા એ નહોતા, એમની ગેરહાજરીમાં જ્યારે એને કેપ્ટનશીપ આવી ત્યારે જીતાડવામાં સફળ થયા. તો યસ ગોટ ધેટ ટેમ્પરામેન્ટ, એની સામે એટલા રન છે, એટલી સેન્ચુરીઝ છે, ટેરિફિક ક્રિકેટ. પૃથ્વી શો એક જમાનાનો ખતરનાક બેટ્સમેન, સચિન તેંડુલકરની જેને કહેવાય કે એને કહેવાય કે એની સ્ટાઇલથી રમતો એવો ખેલાડી મળ્યો હતો. ઓફકોર્સ બાકી બધા ઘણા બધા વિવાદોમાં આવ્યો અને ફેંકાઈ ગયો, અલગ વાત છે, બટ મોસ્ટ ડેન્જરસ પ્લેયર અને લાંબા ફોર્મેટની અંદર તો આઈ હેવ સીન હિમ મેકિંગ અ સેન્ચુરી ઇન રાજકોટ ઇન ફ્રન્ટ ઓફ મી ત્યારે, અને ઇઝ ફેન્ટાસ્ટિક પ્લેયર. તમારા શ્રેયસ આયર, શાર્દુલ ઠાકુર છે, તો તમારી પાસે ટીમ જોરદાર છે. એટલે આ અહીંયા જ્યારે બંને મહત્ત્વની ટીમો ટકરાતી હોય તો એમાં કોણ કોને ડોમિનેટ કરે છે જોવાશે, અને એમાં સૌથી મહત્ત્વની વાત કોણ કેટલું સારું ટકીને રમે છે. આ પાંચ દિવસનું ફોર્મેટ છે, તમે બે દિવસ સુધી બેટિંગ કરો તો તમને કોઈ રોકવાનું નથી, તમે ત્રણ દિવસ સુધી બેટિંગ કરો તમને કોઈ રોકવાનું નથી, કેટલી લાંબી તમે બેટિંગ કરો તે તમારામાં એક. આપણે જોયું છે સુનિલ ગાવસ્કર બેવડી સદી ફટકારતા હોય, એક સદી ફટકારવા માટે બે દિવસ રમ્યા હોય, સદી ફટકારી હોય. હમણાં જે અંશુમન ગાયકવાડ ગુજરી ગયા, એટલો સૌથી સ્લોએસ્ટ બેવડી સદીનો રેકોર્ડ એ ધરાવે છે. સ્લોએસ્ટ બેવડી સદી એટલે ત્રણ ચાર દિવસ સુધી એ મેદાન ઉપર આવ્યા છે અને રમ્યા છે. તો આ જે ટેમ્પરામેન્ટ છે, આ જે ધૈર્ય છે, આ જે બોલને પારખીને રમવાની શક્તિ છે, એ ક્યાંક અહીંયા જોવા મળશે, અને એ કયા ખેલાડીની કેટલી છે એની ઉપર એ ટીમનો જીતનો આધાર રહેશે. બિલકુલ અશોકજી, આપે જીતની વાત કરી, તો ધારો કે જો મેચ પૂરી નથી થતી તો કઈ રીતે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે? એ આપણે હમણાં જ વાત એની કરી, હું એની થોડીક આગળ પણ એ કહું કે ભાઈ આ જેમ રણજી ટ્રોફીમાં પણ એ જ ફોર્મેટ એપ્લાય કરવામાં આવે છે કે ભાઈ પહેલી ઇનિંગના સ્કોરના આધારે જીત એ કરવામાં આવે. આમાં થાય છે એવું કે દરેકે દરેક ટીમને એક સેફ સ્કોર બનાવવો હોય છે. પરિણામ આવી શકે, આમાં ના આવી શકે એવું નહીં, પણ ઘણી મેચો ડ્રો થાય ને પહેલી ઇનિંગના આધારે કેમ નહીં, કારણ કે દરેક ટીમને ડર હોય છે કે હું 300 રન કરીને ડિક્લેર કરી દઈશ તો સામેની ટીમ ડોમિનેટ કરી જશે, વધારે રન બનાવીને જીતી જશે તો શું. એટલા માટે જે કોઈ ટીમ પહેલાં બેટિંગ કરતી હોય દે આર સો સેલ્ફિશ કે એ લોકો રમે જ રાખે, 300 થાય, 400 થાય, 500 રન થાય તો 500 રન એક કરે ટીમ. સી ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, અને જેથી કરીને બીજી ટીમ દબાણમાં આવે. જો એ 300 રન કરીને ડિક્લેર કરી દે તો બની શકે બીજી ટીમ જીતી જાય. તો તમને જે એડવાન્ટેજ મળ્યો છે એ એડવાન્ટેજ તમે ગેઇન કરી શકો નહીં. ધારો કે પહેલી ટીમ જલ્દી આઉટ થઈ ગઈ, 250 આઉટ થઈ ગઈ, તો બીજી જે ટીમ આવે એમ નહીં કે ભાઈ ચલો 100 રન વધારે કરીને આપી દીધા, ના, એ પણ રમશે જ્યાં સુધી એના બેટ્સમેનો પૂરા નહીં થાય ત્યાં સુધી રમશે અને 500 રન બનાવશે. અમને ખબર છે કે હમણાં 200 રન બન્યા છે પણ કોઈ ચાન્સ લેશે નહીં, કારણ કે 200 બન્યા છે બીજી ઇનિંગમાં એ લોકો જબરજસ્ત રમે તો શું. એટલે આ રીતની જે રમત છે એના કારણે આ મેચ વધારે ઇમ્પોર્ટન્ટ રહે છે, અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટની સાથે સાથે એ પણ વસ્તુ બન જોવા મળી છે કે ભાઈ
થોડી નીરસ થઈ જાય, કારણ કે ઓલવેઝ યુ નો બેટ્સમેન વોન્ટેડ ટુ ગો સ્લો એન્ડ સ્ટેડી, અને સ્લો અને સ્ટેડી જાઓ તમે એટલે લોકોને જોવાની જે મજા આવી જોઈએ ના આવે. બટ થિંગ્સ આર ચેન્જ. હવે રેસ્ટ ઓફ ઇન્ડિયાની જે ટીમ છે એ રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમના ખેલાડીઓ છે, આઈપીએલના મજબૂત ખેલાડીઓ છે, ફાસ્ટ ક્રિકેટ રમેલા છે, વન ડે રમેલા છે, ભારતીય ટીમને રિપ્રેઝેન્ટ કરી છે. મુંબઈની ટીમ ભલે ગમે તેટલી સારી છે, બરાબર છે, સિનિયર ટીમ છે અથવા તો રમી ચૂકેલા ખેલાડ, પણ મેચમાં પરિણામ લાવવું એ રેસ્ટ ઓફ ઇન્ડિયા પાસે વધારે રહેશે એવું મને લાગે છે. કારણ કે ટીમ યુવા છે, જોવાનું એ રહેશે કે કોલેપ્સ ના થઈ જાય અને રેસ્ટ ઓફ મુંબઈની ટીમને ચાન્સ ના મળે. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. બંને ટીમો મજબૂત છે, જોરદાર મેચ થવાના પૂરેપૂરા સંકેતો છે. બિલકુલ અશોકજી, એટલે કહી શકાય કે રેસ્ટ ઓફ ઇન્ડિયામાંથી પસંદ કરાયેલા ખેલાડીઓને ટેસ્ટ કરવાનો મોકો એટલે કે આ ઈરાની ટ્રોફી જોવાનું રહેશે, કેટલી રોમાંચક આ મેચ રહેશે અને યુવા ખેલાડીઓ અને સામે અનુભવી ખેલાડીઓ આ બંનેમાંથી કોણ એક સામસામે એકબીજાને ટક્કર આપી શકે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.